नमस्कार मित्रों, હવે આપણે ઘન અવસ્થા ચેપ્ટરમાં સાત સ્ફટિક પ્રણાલીઓ સ્ફટિક પ્રણાલી એટલે આપણે એક પ્રકારના સ્ફટિકનો વિચાર કરવાનો છે અને એ સ્ફટિક કેટલા પ્રકારની પ્રણાલીઓ ધરાવે છે તો સાત પ્રકારની તે સાત પ્રણાલીમાંથી એ સ્ફટિક કઈ પ્રણાલીમાં બંધ બેસતો હશે ધારો કે આપણી પાસે કોઈ સ્ફટિક છે ને સ્ફટિક કઈ પ્રણાલીમાં બંધ બેસે તેનો આધાર કોની પર હોય તો બે બાબતો પર આધાર રાખે છે પહેલી એક બાબત છે ખૂણા પર આધાર રાખે આ નંબર 2 અક્ષ પર ખૂણા આપણે શીખી ગયા છે આલ્ફા બીટા ગેમા અત્યારે આવતું હતું ને એ ખૂણા અને ધાર એબીસી એમ દોરેલું આપણે એક્સ વાય ઝેડ અક્ષ આવે સ્ફટિકમાં તો એ ધારની વાત છે તો ખૂણા અને ધાર અક્ષ એના વિશે વિચાર કરીએ છીએ તો બે બાબતોને આધારે આપણો જે સ્ફટિક છે એ કઈ પ્રણાલીમાં સાતમાંથી બંધ બેસતો હશે એના વિશે તમે અભ્યાસ કરી શકો છો હવે સાત પ્રણાલીને આપણે બ્રેવિસ લેટિસ તરીકે ઓળખાવી શકીશું અને 14 બ્રેવિસ લેટિસ થશે 14 બ્રેવિસ લેટિસ તો આ બ્રેવિસ લેટિસ એટલે શક્ય વિચલન આપણે વાત કરીએ છીએ 14 વિચલન થશે એમાં અને એ બ્રેવિસ લેટિસ વિશેની તમને સંપૂર્ણ 3 ડાયમેન્શન માહિતી YouTube પર વિડિયો સર્ચ કરશો એટલે તમને આવશે બ્રેવિસ લેટિસ કરીને મારવાનું એટલે શું થશે આખું સર્ચ કરવાથી આખું તમને આખી બધી સંપૂર્ણ માહિતી આવશે 3 ડાયમેન્શન આકૃતિસ નથી આપણે પરીક્ષાને લગતું જો જોઈએ તો આ પરીક્ષામાં આને યાદ રાખવું પડશે અને હું યાદ રાખવાની પદ્ધતિ તમને શીખવું છું હવે આ જે દરેક પ્રણાલી છે એના ઉદાહરણ જે છે એ ઉદાહરણને યાદ રાખવાની કોઈ પદ્ધતિ નથી એ તમારે વ્યવસ્થિત તૈયાર કરવા પડશે રોજ એનો થોડો થોડો અભ્યાસ કર્યા કરો કે આમાં આવે છે તો તમને યાદ રહી જાય તમે તમારી રીતે યાદ રાખી શકો તમને જે રીતે ફાવતું હોય એ રીતે એટલે કે છેલ્લો જે ટોપિક છે યાદ રાખવો પડશે હવે જોજો એમાં સાત સ્ફટિક પ્રણાલીનો આપણે અભ્યાસ કરીએ છીએ તેને યાદ કેવી રીતે રાખવાનો તો યાદ રાખવાનું છે ક્યુટી ઓર મોહક હૈ રોહિત ત્રિવેદી ક્યુટી ઓર મોહક હૈ રોહિત ત્રિવેદી તો યાદ રહે એને આધારે જે ઇંગ્લિશમાં શબ્દ લઈએ તો ક્યુ એટલે સી યુ પીઈ ઓર એટલે ઓ આર મોહક એટલે એમ ઓ એટલે એચી રોહિત એટલે આર એચ ઓ અને ત્રિવેદી એટલે ટી આર આઈ ક્યુટી ઓર મોહક હે રોહિત ત્રિવેદી ચલો એને આધારે આપણે ઇંગ્લિશમાં સ્ફટિક પ્રણાલીઓને આપણે યાદ રાખવાની છે ક્યુ એટલે ક્યુબિક ટી એટલે ટેટ્રાગોનલ ઓર એટલે ઓર્થોરોમ્બિક એમ એટલે મોનોક્લિનિક એચી એટલે હેક્ઝાગોનલ આરએચઓ એટલે રોમ્બોહેડ્રલ અત્યારે એટલે ટ્રાઇક્લિનિક ફરીથી ક્યુબિક ટેટ્રાગોનલ ઓર્થોરોમ્બિક મોનોક્લિનિક હેક્ઝાગોનલ રોમ્બોહેડ્રલ અને ટ્રાઇક્લિનિક બે ત્રણ પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે ચલો શું થશે ક્યુબિકનો મતલબ સમઘનીય એટલે ગુજરાતીમાં આટલા કલર જેના છે તેના સમઘનીય ટેટ્રાગોનલનો મતલબ ચતુષ્કોણીય ઓર્થોરોમ્બિક સેમ લખાશે મોનોક્લિનિક પર સેમ લખાશે હેક્ઝાગોનલ ને કહેવાય ષટ્કોણીય હેક્ઝાગોનલ છ બાજુ વાળું છ એટલે ષટ્કોણીય પછી રોમ્બોહેડ્ર એને કહેવાશે ત્રિકોણીય આટલું તમને યાદ રહે ચલો હવે એમાં ધારની લંબાઈ અને પછી જોવાના છે આપણે અક્ષીય ખૂણા વિશેની માહિતી ચલો ધારની લંબાઈ આપણે જે રીતે યાદ રાખવાની ત્રણ ધાર બાજુ હોય એ બી સી એટલે ત્રણ બાજુ લખવાની આ રીતે એ બરાબર બી બરાબર સી આટલું પહેલે લખી દેવાનું પહેલું બરાબર બરાબર લખી દેવાનું છેલ્લું ઇઝ નોટ ઇક્વલ ટુ રાખી દેવાનું ઇઝ નોટ ઇક્વલ ટુ સી એટલે એ બરાબર બી બરાબર સી એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી આટલું યાદ રહી જાય આપણને ચલો પછી પહેલા ત્રણમાં લખી દઉં જો છેને ઠીક કટ કરવાનું ત્રણ સરખા છે બરાબર બરાબર છે ને બરાબર કટ કર્યો છે પછી એની પછીનામાં બંને કટ કરી નાખવાના તમે થઈ ગયા એ બરાબર બી બરાબર સી એક કટ કર્યો હવે શું થશે બંને કટ થઈ ગયા હવે જોજો આને છે ને
આટલે જ લઈ લેવાનું છે આ બીજું છે તે આની જગ્યા લઈ લેવાનું છે અને પહેલું છે આટલે લઈ લેવાનું છે યાદરીજી શું થશે આ છે આની જગ્યા એટલે શું થશે a is not equal to b is not equal to c પછી આ જે છે એને આટલે ની બાજુમાં લેવાનું છે a બરાબર b is not equal to c અને પહેલું છે આટલે વચ્ચે લઈ લેવાનું છે એટલે a બરાબર b બરાબર c શક્ય વિચલન ખ્યાલ આવી ગયો સોરી ધારની લંબાઈ શું થઈ ગયું એ બરાબર પેલું લખી દેવાનું પછી લેટી એક કટ કરી નાખવાનું પછી બંને કટ કરી નાખવાના પછી બાજુ બાજુ જો અને આ લેવાનું એની પછી આ લેવાનું એની પછી આ લેવાનું એટલે તમારે તો આખો સમય ધારની લંબાઈ કમ્પ્લીટ થઈ જાય આપણે સત્ય અક્ષીય ખૂણા વિશેની વાત કરીએ હવે ખૂણા કેવા તો આમાં જે ત્રણે ત્રણમાં પહેલા તમે જે છે ને એમાં બધું સરખું આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા લખો છો જો આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા b is equal to 90 degree is equal to 90 degree is equal to 90 degree લખી દીધું ખ્યાલ આવે આલ્ફા બીટા ગેમા 90 ડિગ્રી તમને તો એટલે પહેલા કોણ યાદ રહી જશે તમને કે સરખા છે તોણે તો હવે જોજો હવે ખાસ ધ્યાન રાખવાનું છે આની બાબત તમારે જે યાદ રાખવાનું છે એની વાત કરો જરા તો આલ્ફા બીટા અને ગેમા આલ્ફા તરીકે તમારે ધારી લેવાનું બીટા તરીકે બેટા આપણે બેટાની વાત કરીએ ગેમા તરીકે માની વાત કરીએ છીએ માતા અને આલ્ફા તરીકે આપણે પિતાની લઈએ એટલે પિતા બેટા અને માતા એની વાત છે તો જોજો શું કરીશું આલ્ફા અને ગેમા બેટા ઘર છોડકે ભાગ ગયા એનો મતલબ કે બીટા છે ને એ બીટાને તમારે બહાર કાઢી નાખવાનું છે ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી અને આ આલ્ફાને ગેમા કેવા રાખવાના છે 90 ડિગ્રી રાખવાના છે ખ્યાલ રહેશે કે આમાંથી બીટાને કાઢી નાખવાનો બીટા એટલે બેટા બેટા ઘર છોડકે ભાગ ગયા એટલે શું લખ્યું બીટા 90 ડિગ્રી બહાર નીકળી ગયો આલ્ફા ગેમા રહ્યા ઘરમાં બે જણ રહ્યા હોય છે પિતા ને માતા રહે છે બે તો ભાગી ગયો છે હવે શું થવાનું બે તો ભાગી ગયો એટલે માતાને ટેન્શન થઈ ગયું ટેન્શન થઈ ગયું એટલે માતા ગેમા લઈ ગયું માતા એટલે આપણે ગેમા લઈએ છીએ એટલે ગેમા જે છે ટેન્શન હાઈપર ટેન્શન થઈ ગયું એટલે 120 ડિગ્રી થઈ ગયું ટેન્શન થઈ ગયું હવે બાકી કોણ રહેવાનું છે ગેમા છે માતા ટેન્શન થઈ ગયું શું થવાનું આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 90 આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 90 ગામા ઇઝ ઇક્વલ ટુ 120 આવું લખી દેવાનું છે તમારે યાદ રાખવાની પદ્ધતિ છે થોડી ચલો હવે શું થશે કે આ જે છે ને મને ટેન્શન થઈ ગયું મને ટેન્શન થઈ એટલે બીટા પાછો ઘરે આવી જાય એટલે લખી દીધું આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી બીટો ઘરે ને આવી ગયો છે પણ ટેન્શન છે જો તોરા તોરને વચ્ચે આલ્ફા બીટા ગેમા બટા બીટા માટા અને બેટા વચ્ચે શું છે ટેન્શન છે એટલે 90 ડિગ્રી હવે શું થશે તોરા તોરને ટેન્શન છે એટલે ઘરમાં આપણે ઝઘડો ચાલો છે એટલે શું લઈ લો આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી સમજાયો શું છે જો ફરીથી આલ્ફા બીટા ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી તોરા તો 90 ડિગ્રી લખી દેવાના બીટા બેટા ઘર છોકરીઓ ભાગ ગયા એટલે શું થાય છે 90 ડિગ્રી ઇઝ નોટ ઇક્વલ ટુ પછી હેક્ઝાગોનલમાં શું થશે માતાને ટેન્શન થઈ જાય એટલે ગેમાને અલગ કરી દેવાનું ગેમા એટલે માતા છે અને આલ્ફા બીટાને 90 લઈ લેવાના પછી બે તો ઘરે આવી ગયો એટલે ત્રણ તો પાછા ભેગા થઈ ગયા એક સાથે ઘરમાં રહેવા લઈ ગયા પણ ટેન્શન છે ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી ટેન્શન છે અને ટેન્શન છે એટલે ઘરમાં શું થાય છે પાછા ઝઘડા ચાલુ થાય છે પછી આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી સમજાયો તો આ છે આપણા અક્ષીય ખૂણા વિશેની માહિતી તમને યાદ રાખવાની પદ્ધતિ શીખવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમારે પણ તૈયાર કરવાની છે શક્ય વિચલનની વાત કરીએ તો શક્ય વિચલનમાં બધામાં જો વિચલનમાં આપણે આદિમ અંતઃ કેન્દ્રિત ફલક કેન્દ્રિત અને અંત છેડા કેન્દ્રિત આપણે એકમ કોષના પ્રકાર શીખેલા ને આદિમ અંતઃ કેન્દ્રિત ફલક કેન્દ્રિત અને અંત છેડા કેન્દ્રિત એટલે શું જોઈ લો સામસામેની બી હમે બાજુ હોય ને વિરોધ ફલક હોય વિરોધ બાજુ હોય એના કેન્દ્રની વાત કરેલી એટલે અંત કેન્દ્રિત કહેવાશે તો આ વિચલન આમાં ગોઠવવાના છે
કેમિતી યાદ રાખવાનું કે બધામાં વિચલન આદિમટ આવવાનું છે લખી દેવાનું છે આદિમ આમાં પણ આદિમ 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 બધામાં પહેલું વિચલન આદિમ તો આવે છે પછી પહેલા ત્રણમાં અંત કેન્દ્રિત આવે બાકીના બધામાં આદિમ તો રહે છે ચલો પહેલા ત્રણમાં બીજું અંત કેન્દ્રિત લખી દઈએ અંત કેન્દ્રિત ટૂંકમાં લખે છે અંત કેન્દ્રિત અંત કેન્દ્રિત અને બાકીના માટે આદિમ રહેવાનું છે પછી બીજું વિચલન વિચલન આવે છે ફલક કેન્દ્રિત તો ફલક કેન્દ્રિતમાં યાદ રાખવાનું તમારે પહેલા અને ત્રીજામાં ફલક કેન્દ્રિત પહેલું અને ત્રીજું એમાં ફલક કેન્દ્રિત યાદ રાખવાનું એટલે પહેલું અને ત્રીજું એટલે કઈ જ્યાં પહેલું એમાં ફલક કેન્દ્રિત આવે પછી ત્રીજું એટલે આમાં ફલક કેન્દ્રિત આવે આ ફલક કેન્દ્રિત એકમ કોષ એટલે યાદ રહી જાય અને બીજા સોરી ત્રીજા અને ચોથામાં અંત કેન્દ્રિત આવે શું આવે અંત ત્રીજો અને ચોથો એટલે આ ત્રીજું સાંભળજો ત્રીજું એટલે આ અંત એટલે છેડા કેન્દ્રિત અંત એટલે કેવો કેન્દ્રિત છે છેડા કેન્દ્રિત છે અને ચોથો એમાં છેડા કેન્દ્રિત આવે અંત અંત અને અંત છેડા કેન્દ્રિત આવે તો કુલ વિચલનની સંખ્યા તમારે ગણવાની કેટલી થશે 14 થઈ ગઈ જોઈ ગણી લીધી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 એટલે 14 રીતે સાત સ્ફટિક પ્રણાલીઓ ગોઠવાશે વિચલન દર્શાવશે એ તમને 14 શક્ય વિચલન તમને આખી યુટ્યુબ પર માહિતી છે આખી 3 ડાયમેન્શન આકૃતિ બ્રેવિસ લેટિસ પ્લેનર સ્ટ્રક્ચર છે એનો સ્ટ્રક્ચર છે બ્રેવિસ લેટિસ સ્ટ્રક્ચર એ મારવાનું છે અને આખી કમ સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે ઓકે આટલું યાદ રહેશે કે શું કર્યું આપણે બધામાં આદિમ લખી દીધેલો પહેલા બધામાં આદિમ તો આવે જો આને કેવી રીતે યાદ રાખવાનું ફરીથી જોઈ લો બધામાં આદિમ તો લખી દીધું પછી પહેલા ત્રણમાં શું આવે છે અંત અંત કેન્દ્રિત અંત કેન્દ્રિત અંત કેન્દ્રિત એટલે અંત કેન્દ્રિત પાપ ક્લિયર થઈ ગયો પહેલા ત્રણ વાર પછી ફલક કેન્દ્રિત સેમ આવે પહેલા અને ત્રીજામાં એટલે ફલક કેન્દ્રિત પહેલો અને ત્રીજામાં ફલક કેન્દ્રિત આવી ગયો અને અંત એટલે છેડા કેન્દ્રિત સેમ આવે તો ત્રીજા અને ચોથામાં એટલે આ ત્રીજું અને આ ચોથું અંત છેડા કેન્દ્રિત તો આ છે આપણી સ્ફટિક પ્રણાલીઓના શક્ય વિચલન ધારની લંબાઈ અને અક્ષીય ખૂણા આટલો તમને બનાવ તમે શીખો હવે ને પછીનો ટોપિક જે આજે છે ને ઉદાહરણ એ ઉદાહરણ આપણે એકવાર જોઈ લઈએ યાદ ભલે રાખવાના છે તમારે પણ જોવા જરૂરી છે તો સાદો ઘન છે સાદો ઘન કયો છે NaCl ઝીંક બ્લેન્ડ અને કોપર પછી આપણો જે ટેટ્રાગોન ટેટ્રાગોનલ ચતુષ્કોણીય કયા કયા છે સફેદ ટીન SiO2 TiO2 અને કેલ્શિયમ સલ્ફેટ પછી હવે ઓર્થોરોમ્બિક ઓર્થોરોમ્બિક માં જો યાદ રહે રોમ્બિક સલ્ફર નામ પરથી ઓર્થોરોમ્બિક રોમ્બિક સલ્ફર પછી એમો એટલે મોનોક્લિનિક છે ને તો મોનોક્લિનિક સલ્ફર એનો મતલબ બે ત્રણ ઉદાહરણ તમને યાદ રહી જાય છે ઓર્થોરોમ્બિક માં રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક માં મોનોક્લિનિક સલ્ફર રોમ્બિક સલ્ફર સાથે બીજો KNa3 અને BaSO4 આવે બેરિયમ સલ્ફર આમાં Na2SO4 ઇન્ટુ KNa2 આવી જાય છે હેક્સાગોનલ મોટે પર ઘણી વાર પૂછાય છે હેક્સાગોનલ તો હેક્સાગોનલ માં કઈ છે રચના ગ્રેફાઇટ ની રચના હેક્સાગોનલ છે ઝીંક ઓક્સાઇડ અને CdS કેડમિયમ સલ્ફાઇડ ZnS ZnO ઝીંક ઓક્સાઇડ અને CdS કેડમિયમ સલ્ફાઇડ પછી કેલ્સાઇડ રચના રોમ્બોહેડ્રલ ત્રિકોણીય રચના પણ ઈ કેલ્સાઇડ ની કેલ્શિયમ કાર્બોનેટ અને સિનેબા અને છેલ્લી રચના આપણી આવે છે ત્રિવેણી માં કે ટ્રાઇક્લિનિક માં કઈ આવે છે પોટેશિયમ ડાયક્રોમેટ કોપર સલ્ફેટ 5 એટમ અણુ જોડાયેલા છે અને બોરિક એસિડ H3BO3 અને એ છે યાદ રાખવાની પદ્ધતિ છે તમારે ગમે તે રીતે તમે યાદ રાખી શકો તમારી ઈચ્છા થાય તે રીતે ઓકે તો આ છે આપણી સાત સ્ફટિક પ્રણાલીઓ હવે સ્ફટિક પ્રણાલીમાં પ્રશ્ન કેવી રીતે પૂછાય છે તો જો પ્રશ્ન પૂછવાની પદ્ધતિ કઈક આવી છે કે એવી કઈ પ્રણાલી છે જેમાં આલ્ફા બીટા 90 અને ગેમા 120 આવે તો તમને ખબર હોવી જોઈએ કઈ પ્રણાલી છે એક્ઝેક્ટલી તો તમારે આટલું આ ખબર યાદ રાખવું હોય તો મતલબ આખો કોર્સ તો કમ્પ્લીટ આ રીતે તૈયાર કરવો જ પડે ચલો પછી તમને પૂછું એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી હવે ધારની લંબાઈ કયા પ્રકારની પ્રણાલીમાં આવે તો કઈ પ્રણાલીમાં ઓર્થોરોમ્બિક અથવા તમને પૂછે ઓર્થોરોમ્બિકમાં
kaya prakarna aksiya khuna ave to alpha beta gamma is equal to 90 degree udva avi sake koi pan ite puche tamne calcium sulfate che CSO4 kai prakarni sphatik pranali dharave e tamne khyal avo joye kai prakarni che orthorom athvadi tetragonal prakarni pranali che kapan che kai prakarni pranali dharave sanghaniya prakarni no matlab aa udaharne adhare pan ghani va prashna puchaya che એટલે ઉદાહરણને આધારે ખૂણાને આધારે કોઈ પણ રીતે શક્ય વિચલનને આધારે પૂછી શકાય કે જેમાં બધા જ શક્ય વિચલન આવતા હોય કયા કયા આદિ મંતર કેન્દ્રિત ફલક કેન્દ્રિત અંત છેડા કેન્દ્રિત આ બધા વિચલન આવતા હોય કયું છે તો જો આમાં બધા આવે આદિ મંતર કેન્દ્રિત ફલક કેન્દ્રિત છેડા કેન્દ્રિત કયો ઓર્થોરોમ્બિક બધા વિચલન આવે તો આ છે આપણી સ્ફટિક પ્રણાલીઓ છે ને યાદ રાખવાની પદ્ધતિ તૈયાર કરજો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આને પછીનો ટોપિક શીખીએ છીએ થેન્ક યુ